હકીકત વસ્તુ ન્યાય જેવું કંઈક છે નહીં. જી જી રુજાનજી, ખાસ કરીને જેવું જણાવી રહ્યા છે, કારણ કે પીડિતાના પિતા રહ્યા છે, ખૂબ જ જે એમને લાગણી જોડાયેલી છે આખા કેસ સાથે, અને તેમને ન્યાય નથી મળ્યો. પરંતુ આખા કેસમાં જે દુષ્કર્મ જો આખા કેસ છે તેમાં ચોક્કસથી સજા મળી છે તેની તેમની ખુશી પણ છે. જ્યારે પણ કોઈ સગીરા અથવા તો કોઈ સ્ત્રી સાથે કોઈ મહિલા સાથે આ પ્રકારની ઘટના બને છે, સમાજમાં તેને જીવવું તેના માટે દુષ્કાળ થઈ જતું હોય છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ન્યાય મળી રહ્યો છે તેની ચોક્કસથી ખુશી થતી હશે. શું લાગણી રહેતી હોય છે આવી મહિલાની? આપ એક મહિલા તરીકે શું માનો છો? સી, આ કેસમાં પછી તમે રામ રહીમના કેસમાં બી જોયું હતું, બરોબર છે? કેટલું રામ રહીમમાં તો યુ નો બીકોઝ અનફોર્ચ્યુનેટલી અત્યારે આ કેસમાં એવું થયું છે કે એમની જે આશારામ બાપુની પોલિટિકલ પેટર્ન જ તૂટી ગઈ છે, અને એટલા માટે આટલું શાંતિથી જોધપુરના જે ગવર્મેન્ટ છે એને એને આઈ થિંક બે વીક પહેલાંથી બંદોબસ્ત તૈયાર કરી દીધો હતો, 144 લગાવી દીધી આઈ થિંક બે દિવસ પહેલાં. બધા હોટલનું ચેકિંગ થતું હતું કે પેલી અનુયાયી હોટલોમાં ના રહે, એટલે હોટલો પછી લોકો ગઈને એમના ઘરે રહ્યા અલગ વાત છે. પછી સ્ટ્રિક્ટ ચેકિંગ હતું, પછી ફ્લેગ માર્ચ કરાવ્યું, આ બધું કારણ કે ગવર્મેન્ટ વોન્ટેડ કે ભાઈ ડિસિપ્લિન રહેવી જોઈએ અને કોઈ બી અનિચ્છ્ય બનાવ ના બનવો જોઈએ. રામ રહીમના કેસમાં તમે જોશો તો અનફોર્ચ્યુનેટલી લેટ અસ એક્સેપ્ટ દેટ, આમાં શરમ નહીં રાખવાની આપણે, પણ કે લેટ અસ એક્સેપ્ટ કે હરિયાણા ગવર્મેન્ટ એ બહુ ઢીલું શું કે ભીણું સાંકળ્યું હતું એટલા હદ સુધી કે જ્યારે રામ રહીમ કોર્ટમાં પેશ થયો હતો ત્યારે એને કંઈક 50 કે 100 ગાડીઓ સાથે તો જાણે કે જાનમાં ના જતો એવી રીતે જાનમાં નીકળ્યા હતા ભાઈ. તો એટલે આ ઇટસેલ્ફ શોઝ કે એને પોલિટિકલ પેટ્રોલ કેટલી, પણ સેલ્યુટ ટુ જ્યુડિશિયરી, સેલ્યુટ ટુ હરિયાણા જ્યુડિશિયરી, ને હવે અત્યારે સેલ્યુટ ટુ ધીસ જ્યુડિશિયરી કે મક્કમ ઉભી રહી છે અને મક્કમ એ જોઈ રહી છે કે ભાઈ આને જે અગર એને જે ગુનો કર્યો છે, જે દીકરી સાથે આચરણ કર્યું છે, તો એને એને સબક મળી જોઈએ. આનાથી એક પોઝિટિવ પોઈન્ટ શું છે, કારણ કે આનાથી ધીરે ધીરે શું થયું છે કે લોકોને બોલવાની બી હિંમત આવી રહી છે. ના તો બીજી વાત કહેતો, ના તો ઘણા કેસીસમાં બેન, ઘણા કેસીસમાં પેરેન્ટ્સો અને દીકરીઓ ઢીલા પડી જાય છે, હિંમત હારી જાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, એક જ કેસનો થોડા દિવસ પહેલાંનો જ કેસ છે, એટલે પેપરમાં આવ્યો હતો, આમ કેસ છે 2014 કે 2015નો. એક નાની દીકરી પર રેપ થયું, રેપ બી એવું વાલું એ બી કહી દઉં, મેડિકલમાં આવ્યું કે ભાઈ એનામાં પેલો દંડો ઘૂસાડવામાં આવ્યો, પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે હવે ચુકાદો આવ્યો તો ખબર છે શું ચુકાદો? કારણ કે 3 વર્ષ લાંબા થયા, પેલા વિક્ટીમ હોસ્ટેલ થઈ ગયા, અરે વિટનેસ હોસ્ટેલ થઈ ગયો હશે, મા બાપને ધમકીઓ ગઈ હશે, તો ચુકાદામાં એવું આવ્યું પેલો છૂટી ગયો ને એટલા માટે છૂપ્યો કે એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો છોકરી રમતા રમતા એને વાગી ગયું. હવે સાહેબ આપણું મગજ ઘાંડુક થઈ ગયું કે આ બિચારી છોકરી પર આટલું ગુજર્યું છે, પણ છેલ્લે હવે 3 વર્ષ પછી એવો ચુકાદો એટલે પેલો છૂટી ગયો ને બિચારા છોકરીના મા બાપની શું હાલત થઈ છે આપણો જીવ જાણતો હોય. એટલે અનફોર્ચ્યુનેટલી મારે એટલે જ કેવું છે કે સી ઇન ધીસ ટાઈપ ઓફ કેસીસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સેન્સિટાઇઝેશન કરવું પડશે અને જોડે જોડે જ્યુડિશિયરી. જી રુજાનજી, હું શાંતિલાલજી આપણી સાથે જોડાયેલા છે, તેમને પણ પૂછવા માંગીશ. શાંતિલાલજી, આજે જયારે ચુકાદો આવી ગયો છે